પત્ની હોય તો શું અને પત્ની ન હોય તોય શું ડઝ મેક એની ડિફરન્સ ફર્ક પડે છે કશો જવાબ આપવો કઠિન છે કારણ પત્ની હોવાની અનુભૂતિ અવર્ણનીય છે તો પત્ની ન હોવાની વાત અશોચનીય છે આમ પણ જે જ્યારે હોય ત્યારે તેનું મૂલ્ય આપણને સમજાતું નથી કશું ગુમાવ્યું કે તરત તેની કિંમત થઈ પણ ખરો નિરીક્ષર ભાવ એ છે કે પત્ની હોય છતાં ન હોય અને ન છતાં હોય શું ખરેખર આવું બને વાચસ્પતિ મિશ્રના વિવાહ થયા પિતાએ આગ્રહ કર્યો વાચસ્પતિ સમજ્યા નહીં કે પિતા શાનો આગ્રહ કરે છે વિચાર્યું પિતા છે જે કહેતા હશે તે વિચારીને જ કહેતા હશે ને વાચસ્પતિ તો પરમાત્માની ખોજમાં વ્યસ્ત હતા કોઈ કશું પણ બોલે તેને તો પરમાત્માની જ વાત લાગતી પિતાએ પરણવાનું પૂછ્યું ને વાચસ્પતિ પરમાત્માનું સમજ્યા જે જેની શોધ હોય તે જ તેને સંભળાય રટણ જ હતી ઈશ્વરની પિતાએ શું પૂછ્યું તે જાણ્યા વગર હા કહી દીધી ઘોડા પર બેસીને ચાલ્યા ત્યારે પૂછ્યું મને ક્યાં લઈ જાઉં છો પીધા જગ્યાએ પાગલ તે તો હા પાડી હતી વાચસ્પતિને થયું હવે ના ન કહેવાય સમજ્યા વગર હા કરી દીધી છે તો પરમાત્માની મરજી વિવાહ કરીને પાછા આવ્યા પત્ની ઘરમાં આવી પણ વાચસ્પતિને કશો ખ્યાલ ન રહ્યો ખ્યાલ રહે પણ ક્યાંથી એમણે ક્યાં વિવાહની હા પાડી હતી વાચસ્પતિ પોતાના કામમાં જ વ્યસ્ત થઈ ગયા બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખી રહ્યા હતા ઊંડા ઉતરી ગયા બ્રહ્મસૂત્રમાં આસપાસ શું બની રહ્યું છે તેનું ભાન જ ન હતું એમને બાર બાર વર્ષ વીત્યા બાર વર્ષ સુધી રોજ સાંજે પત્ની દીપ પ્રગટાવી જતી રોજ સવારે વાચસ્પતિના પગ આગળ પુષ્પો રાખી જતી હતી રોજ બપોરે તેની થાળી સરકાવી દેતી હતી વાચસ્પતિ ભોજન કરી લે તો તરત ચૂપચાપ ત્યાંથી થાળી હટાવી લેતી હતી બાર વર્ષ સુધી વાચસ્પતિને ખ્યાલ જ ના આવ્યો કે પત્ની છે અને પત્નીએ કોઈ પ્રયાસ જ ન કર્યો કે તેને પોતાના ત્યાં હોવાનો અહેસાસ પણ થાય હા એમણે ઉલટો પ્રયત્ન કરેલો કે તે હોય છતાં ન હોય વાચસ્પતિનું કામ તેની સાધના હતી અને સાધનામાં ખલેલ ન પડે તેની ચિંતા પત્ની કરતી હતી બાર વર્ષે પૂનમની રાતે વાચસ્પતિનું કામ જેવું પૂરું થયું ને તેઓ ઉઠવા ગયા કે તરત તેમના પત્ની ભામતીએ દીવો ઉપાડ્યો ને વાચસ્પતિને શયનખંડ તરફ દોરી જવાનું શરૂ કર્યું એમ કહેવાય છે કે બાર વર્ષોમાં પહેલીવાર વાચસ્પતિએ વામતીનો હાથ જોયો કારણ બાર વર્ષે કામ પૂર્ણ થયું તેથી તેને અન્ય કશું દેખાયું હવે મન બંધાયેલું ન હતું હાથ જોયો ચૂડી દેખાઈ બંગડીનો અવાજ સંભળાયો પાછળ ફરી જોયું ત્યાં તો સ્ત્રી બોલાઈ ગયું અડધી રાત્રે અહીંથી એકલી અહીં મકાનના દ્વાર તો બંધ છે ત્યારે ક્યાં જવું છે હું છોડી જાઉં બામતીએ કહ્યું તમે કદાચ ભૂલી ગયા છો તમારે બહુ કામ હતું ને બાર વર્ષ તમે ગણાડું કામમાં હતા કે તમને ક્યાંથી યાદ રહે બાર વર્ષ પહેલા પત્ની તરીકે છો ને ત્યારથી હું અહીં જ છું વાચસ્પતિ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા તેની આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી ભામતી ગદગદ થઈને વાચસ્પતિના ચરણમાં ઢળી પડતી રડતા રડતા બોલી ઉઠી જે પણ મને મળી શકતું હતું તે આ આંસુઓમાં મને મળી ગયું હવે મારે કશું જ ન જોઈએ આપ દુઃખી ન થાવ વાચસ્પતિની આંખોમાં પાણી હોય તેથી વધુ પશ્ચાતા બીજો કયો હોઈ શકે બસ મને જીવનનું સર્વસ્વ મળી ગયું વાચસ્પતિ ફરી બેસી ગયા બ્રહ્મસૂત્રની ટીખા લથી હતી પણ તેનું નામાભિધાન કર્યું ન હતું વાચસ્પતિએ બ્રહ્મસૂત્રના ભાષ્યને નામ આપ્યું ભામતી વાચસ્પતિના એ ભાષ્યની સાથે ભામતીને કંઈ સીધો સંબંધ નથી પણ તેમ છતાં નામ અપાયું ભામતી વાચસ્પતિએ કહ્યું કે મને ભલે સૌ ભૂલી જાય પણ મારા ગ્રંથને કદી ન ભૂલે તેથી તેને ભામતીનું નામ આપું છું કો ભૂલના મુશ્કેલ હોગા આજે પણ ભાનમતી સમાન બ્રહ્મસૂત્રની ટીકા અન્ય લખાઈ નથી ભામતીએ જેટલા વાચસ્પતિને પામ્યા તેટલી જગતની કોઈ સ્ત્રી પતિને પામી શકી નથી સ્ત્રીનું રહસ્ય તેની અનુપસ્થિતિ છે બામતી દેખાઈ જતી તો તેના પ્રેમમાં કચાશ રહી જતી બામતી પ્રતીક્ષા કરે છે પત્નીનું હોવું અને ન હોવું અવર્ણનીય છે હે તું કસકા સહારાઢુંઢતા હૈ તું કિસકા સહારા